ને મિત્રો મજામાં ફરીથી મિત્રો આજની આ સ્માર્ટ ટેસ્ટની અંદર આપનું હાર્દિક સ્વાગત છે અને આ ટેસ્ટના જવાબો માટે તમે આતુરતાથી રાહ જોતા હશો તો આવો આ ટેસ્ટના જવાબ પણ આપણે જોઈ લઈએ મિત્રો તમને બધાને ખબર છે કે આપણા વિડીયો એ હસતા રમતા ભણવાની વાત છે અને તમે લોકો વારંવાર એ વિડીયો જોશો તો મને ખાતરી છે કે તમે લોકો ખૂબ આગળ વધશો કેમ કે જ્ઞાનનો ખજાનો ખુલ્લો છે તો આવો જોઈએ આજના પ્રશ્નો ગુજરાતના કેટલા પૂર્વ રેખાંશ વૃત્ત પર આવેલ છે તો ગુજરાતની આપણે ખબર છે અડસઠ પોઈન્ટ દસથી ચીમોતેર પોઈન્ટ અઠ્યાવીસ કોણાર્કનું શરીર મંદિર કયા જિલ્લામાં યસ પુરી જિલ્લામાં અને ગુજરાતના પશ્ચિમથી પૂર્વ ત્રીજા ક્રમે કયા જિલ્લામાંથી કર્કવૃત યાદ જ છે કે આમાં નથી આવતું નથી પાટણ નથી ગાંધીનગર નહીં સાબરકાંઠા તો યાદ છે ને પેલું વાક્ય ગુડ પાંચ અંકની એક સંખ્યાને પાંચ વડે ભાગતા શેષ ત્રણ વધે છે તો એ સંખ્યાને પાંચ વડે ભાગીએ તો શેષ કેટલી વધે મિત્રો તમે ટ્રાય કરી હશે કે પાંચ અંક નહીં પચાસ અંકની પણ સંખ્યા હોય તો એ જવાબ તો શું આવશે ચાર તો એના અલગથી વિડીયો બનાવશું ખાસ જોજો રાજરાજેશ્વર મંદિરની ઊંચાઈ કેટલા ફૂટ છે તો બસો ફૂટ કોણાંકનું સૂર્યમંદિર કઈ સદી તો યાદ જ છે તેર અજંતાઓની ગુફાઓ કઈ કલા આધારિત ગુફાઓ ગણાય છે તો ચિત્રકલા પણ છે અને શિલ્પકલા પણ છે અને સાહિત્યકાર ત્રિભુવનદાસ લુહારના પિતાનું નામ શું હતું તો બિલકુલ સાચું છે પુરુષોત્તમ દાસ ઝાલર વાગે જૂઠડી એ કાવ્ય સંગ્રહ કોનો યસ તો વિનોદ જોશી અને ઇલોરાની એકથી બાર નંબરની ગુફાનું અનુસંધાન કયા ધર્મને લગતું છે તો બૌદ્ધ વિશ્વ કવિતા દિવસ કયો છે યસ બિલકુલ સાચું છે એકવીસ માર્ચ અને અને સામાસિક શબ્દ ઢોરને બાંધવાની જગ્યા યસ કોઢાર મિત્રો નહીં કોઢાર કહે છે અને ગુજરાતમાં સૌથી નાનો જિલ્લો યાદ જ છે ડાંગ અને ગુજરાતનું ક્ષેત્રફળ કેટલા ચોરસ કિલોમીટર એ પણ યાદ છે એક છન્નું જીરો ચોવીસ એક છન્નું જીરો ચોવીસ અને ગુજરાતમાં પસાર થતી કર્કવૃત્તમાં પશ્ચિમથી પૂર્વે પાંચમા ક્રમે કયો જિલ્લો બિલકુલ સાચો છે સાબરકાંઠા પોણીસોમાં પોણાસો બિલકુલ સાચું છે એકસો ચિમ્મોતેર પોઈન્ટ પિચોતેર મિત્રો પોણીસો પોણાસો અને તો પોણાસો એટલે શું પોણીસો તો નવાણું પોઈન્ટ પિચોતેર અને પોણા સો પિચોતેર તો નવ્વાણું પોઈન્ટ પિચોતેરમાં પિચોતેરમાં ઉમેરી દો બિલકુલ જવાબ સાચો અને અનુનય વિસ્મય મરમર આ કોના કાવ્ય સંગ્રહ છે તો મિત્રો જયંત પાઠક ધોરણ દસની અંદર પણ આવે છે ગુજરાતના ચોથા મુખ્યમંત્રી કોણ હતા યાદ જ છે પેલું ચા ચાવાળું યાદ છે ને યસ ઘનશ્યામભાઈ પટેલ અને તારફા નૃત્ય કાયા જિલ્લાનું વખણાય છે તો એ ડાંગ જિલ્લાનું હેલારો ફિલ્મનું સંગીત બિલકુલ સાચું છે મેહુલ સુરતી તમને ખ્યાલ છે હવે તો હેલારો ફિલ્મ આગળ જઈ રહ્યો છે કાંસ ફેસ્ટિવલની અંદર અને બે હજાર અગિયાર પ્રમાણે ગુજરાતમાં સુરત જિલ્લામાં જાતિ પ્રમાણ યસ સેવન એટ એટ બિલકુલ સાચું છે બાળ વય કયો સમાસ છે તો મિત્રો અહીંયા યસ વયની આગળ બાળ તો વય ખરી પણ બાળ વય યસ તો જ્યારે વિશેષણ રૂપે હોય તો તમને ખબર છે કર્મ તો બિલકુલ સાચું ગુજરાતનું રાજ્યફૂલ યાદ જ છે ગલગોટો સૂર્યોદય સમયે મહેશ એક થાંભલા સામે ઊભો હતો થાંભલાનો પરછાયો મહેશની બરાબર જમણી બાજુ હતો મહેશ કઈ દિશામાં વદન કરીને ઊભો હતો જવાબ છે દક્ષિણ બાર પંદર એકવીસ યસ આશ્રેણીની અંદર જવાબ આવશે ઓગણચાલીસ સવા ત્રણ વાગ્યા હોય ઘડિયાળની બાજુમાં રાખેલા અરીસામાં કેટલા વાગ્યા હોય પોણાનો જેવું લાગશે ટ્રાય કરીજો ગુજરાતને કેટલા કિલોમીટર દરિયા સીમા મળી છે યાદ જ છે સોળસો કુતુબ મિનારની ઊંચાઈ ખાલી જગ્યા મીટર છે તો બાવોતેર પોઈન્ટ પાંચ એટલા મીટર છે અને સ્વેર વિહારી તો એ ઉપનામ રાવી પાઠક કયા સાહિત્ય પ્રકારમાં વાપરતા તો તમને ખબર છે સ્વેર વિહાર તો એ નિબંધની વાત એટલે આમાં નિબંધ છે ને એટલે કે અન્ય ઇન્દુલાલ ગાંધીના પિતા યસ ફૂલચંદ અને ગુજરાત રાજ્યનું રાજ્ય પ્રાણી યાદ જ છે સિંહ અને હા ઓ ટી ટી એફ એફ એસ એસ તો ઈ ઈ ના ઈ તો છે જ ને આની અંદર તો કયું આવશે તો જવાબ આવશે એન શું કામ આવશે વિચારજો અદરવાઈઝ હું વિડીયો મૂકવાનો જ છું તો રિઝનિંગના આ વિડીયોની અંદર તમે આ જરૂરથી જોઈ લેજો નક્કર અર્ધગોળા સુકામ ટુ પાય આર સ્ક્વેર નક્કર છે તોય તમને ખ્યાલ આવી ગયો કે વક્ર સપાટીમાં કાંઈ ફેર પડતો નથી નક્કર છે અર્ધગોળો છે તો અહીંયા નક્કર અર્ધગોળામાં કુલ નથી કીધી વક્ર સપાટી ખાલી કીધી છે એટલે ટૂંપાય ચાલીસ ઓછા દસ ભાગ્યા બે ગુણ્યા પાંચ વત્તા પચીસ ભાગુસભા પ્રમાણે જવાબ આવશે ચાલીસ તળપદો શબ્દ ઢાંઢો યસ મિત્રો ઢાંઢો એટલે બળદ હે તો બળદ બિલકુલ જવાબ સાચો સંત ખુરશીદાસ યાદ જ છે ભેણીભાઈ પુરોહિત જો તમે ચાર મીટર ઉત્તરમાં ચાલીને જમણી સાઈડ ચાર મીટર ચાલો છો તો હવે તમે મૂળ સ્થાનથી કઈ દિશામાં છો તો જવાબ આવશે ઈશાન સ્તુપની ચારે બાજુએ ઊંચા રચેલા ગોળાકાર રસ્તાને શું કહે છે તો મેધી મેધી અને હા એક ત્રણ ચાર પાંચ સાત આઠ નવ દસ મિત્રો આ બધું ગુજરાતીમાં છે અને જવાબ બાર આવે છે સુખામાં આવશે છે વિચારો જો અને અદરવાઈઝ ને તો વિડીયોની અંદર આપણે મૂકીશું નરસિંહ વર્મન પ્રથમને યાદ કરીએ એટલે કયું આ યાદ આવે મિત્રો કોણાર્ક કચ્છની ખાપરા કોડિયાની ગુફાઓ શોધનાર તો મિત્રો કે કા શાસ્ત્રી અને હા C A કમિશન ફોર એડિશનલ સોર્સિસ ઓફ એનર્જી એની સ્થાપના ક્યારે થઈ 1981 1981 એક વર્તુળના પરિઘ જેટલી જ બાજુની લંબાઈ ફરીથી પરિઘ જેટલી જ બાજુની લંબાઈ ધરાવતા ચોરસનું ક્ષેત્રફળ એ ઈ જે વર્તુળ હતું એવડા જ ગોળાની સપાટીના ક્ષેત્રફળ કરતાં કેટલા ગણો થાય તો વિચારો વિચારો તો મિત્રો જવાબ આવશે પાઈ શું કામ આવશે જરા જોજો ધાર્મિક પુરસ્તક ત્રિપિટક યસ બિલકુલ સાચું છે બૌદ્ધ ધર્મ સાથે જોડાયેલ છે અને લસુંદરા ઉનાઈ ટુવા આ બધા ઉર્જા કઈ ઉર્જા ભૂતાપ્ય એને ગરમ પાણીના જરા યાદ છે ને સાત સેમી ત્રિજ્યાવાળા ચાર હજાર પાંચસો ને ચોપન ગોળાની કુલ વક્ર સપાટીનું ક્ષેત્રફળ મિત્રો અહીં તમે આઈડિયાઝ વાપરી શકો છો અને જવાબ આવશે મતલબ પાંચ સેકન્ડમાંનો જવાબ આપી શકો છો અને જવાબ આવશે બસો એંસી બાવન ચોસઠ એ પણ ગુણાકાર કર્યા વિના તો કેવી રીતે

મંદાક્રાંતાનું છંદ બંધારણ યસ તો મ ભ ન ત ત ગા ગા બિલકુલ સાચું છે અને હા કયા છંદમાં સતરક્ષણ નથી આવતા તો આવે છે મંદાક્રાંતમાં આવે છે પૃથ્વીમાં આવે છે પણ શાર્દું નથી તો મિત્રો મજા આવી તો મિત્રો મજા કરવા માટે તો આપણે આ ટેસ્ટ રાખીએ છીએ અને હા હજુ પણ તમે આપણી જયેશ વાઘેલા ચેનલની અંદર સબસ્ક્રાઈબ કર્યું ન હોય બરાબર બેલ દાબ્યું ન હોય તો તમે કેટલા બધા વિડીયોથી વંચિત રહી શકો છો જ્યાં મિત્રો પ્લે લિસ્ટમાંથી વિડીયો જોયા કરો અને નવા વિડીયોની જાણ થાય એટલા માટે સબસ્ક્રાઈબ કરવું જરૂરી છે તો હા તમે પણ આનંદથી કામ કરો તમારા આજુબાજુના મિત્રોને પણ જાણ કરો બસ આગળ વધતા રહો રોજ નવું શીખતા રહો અને યસ જ્ઞાન છે એ હવે પછીની પેઢી માટે ખૂબ ઉપયોગી છે નોલેજ ઇઝ પાવર વિશ્યુ ઓલ ધ બેસ્ટ કામ કરતા રહીએ આગળ વધતા રહીએ આવજો